નમસ્કાર મિત્રો યુનિફોર્મ સિવિલ કોડ એ હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આજના વિડીયોમાં આપણે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન દીવાની કાયદાના અગત્યના વન વનલાઇનના પ્રશ્નોની ચર્ચા કરીશું હવે મિત્રો વિડીયો કરીએ સ્ટાર્ટ અને જોઈએ બંધારણના આ વિડીયોમાં સમાન દીવાની કાયદો એટલે કે યુ સીસી ક્વેશ્ચન ફસ્ટ યુ સીસીનું ફૂલ ફોર્મ જણાવો તો ઈ સીસીસીનું ફૂલ ફોર્મ છે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુ સીસી આ એ ઈસીસીનું ફૂલ ફોર્મ છે નેક્સ્ટ વિડીયો જોઈશું તો સમાન દીવાની કાયદો એટલે શું તો સમાન દીવાની કાયદો એટલે કે ધર્મ જાતિ લિંગના આધાર પર ભેદભાવ કરાવીના દેશના દરેક નાગરિકો માટે લગ્ન છૂટાછેડા બાળકને દત્તક લેવાની પ્રક્રિયા અને મિલકતની વારસાગત વેચણી માટેનો દરેક નાગરિકને સમાન કાયદો જેને સમાન દીવાની કાયદો તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ જોઈશું તો વર્ષ ઓગણીસો એકતાલીસ માં બ્રિટિશ સરકારે હિન્દુ કાયદાને સંહિતાબદ્ધ કરવા માટે કરવા અને સમાન હિન્દુ કાયદાનું નિર્માણ કરવા માટે કઈ સમિતિની રચના કરી હતી તો બી એન સમિતિ કઈ સમિતિ છે બી એન સમિતિ આ ખાસ યાદ રાખજો મિત્રો આ સમિતિએ લગ્ન તથા ઉત્તરાધિકારના કિસ્સામાં મહિલાઓને પુરુષની સમાન અધિકારો આપવાની ભલામણ કરી હતી હવે ક્વેશ્ચન નેક્સ્ટ જોઈશું તો વર્ષ ઓગણીસો પંચાવન અને વર્ષ ઓગણીસો છપ્પન દરમિયાન સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા હિન્દુ કોડ બિલ અંતર્ગત પર્સનલ હિન્દુ પર્સનલ લોને કયા ચાર અલગ અલગ કાયદામાં સંહિતાબદ્ધ કરવામાં આવ્યા હતા તો હિન્દુ લગ્ન અધિનિયમ ઓગણીસો પંચાવન હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ ઓગણીસો છપ્પન હિન્દુ અલ્પવયસ્કતા અને સંરક્ષકતા અધિનિયમ ઓગણીસો છપ્પન અને હિન્દુ દત્તક ભરણ પોષણ અધિનિયમ ઓગણીસો છપ્પન આ ચાર કાયદાઓને સહિતાબદ્ધ કરવામાં આવ્યા હતા મિત્રો આ ચાર કાયદાઓમાં હિન્દુ લગ્ન અધિનિયમ ઓગણીસો પંચાવનમાં બનવામાં બનાવવામાં આવ્યો હતો અને બાકીના જે ત્રણ કાયદા છે એ વર્ષ ઓગણીસો છપ્પનમાં સહિતાબદ્ધ કરવામાં આવ્યા હતા આ ખાસ યાદ રાખજો નેક્સ્ટ જોઈશું તો હિન્દુ લગ્ન હિન્દુ ઉત્તરાધિકારી હિન્દુ અલ્પવયસ્કતા અને હિન્દુ દત્તકના આ જે ચાર કાયદા છે આ ચાર કાયદાઓમાં હિન્દુ શબ્દ એ કયા ધર્મના લોકોનો સમાવેશ કરવામાં આવે છે તો એક તો હિન્દુ ધર્મ શીખ ધર્મ બૌદ્ધ ધર્મ તથા જૈન ધર્મ આ ચાર ધર્મના લોકો માટે હિન્દુ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો ભારતમાં કુલ આઠ ધર્મો પાડવામાં આવે છે નેક્સ્ટ જોઈશું હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ ઓગણીસો અને ક્યારે સંશોધન કર્યું તો હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ ઓગણીસો છપ્પનમાં આ કાયદામાં વર્ષ બે હજાર પાંચમાં સંશોધન કરવામાં આવ્યું હતું શું સંશોધન કરવામાં આવ્યું તો આ વર્ષ બે હજાર પાંચમાં જે સંશોધન કરવામાં આવ્યું તેમાં પુત્રીને પિતાની સંપત્તિમાં પુત્રને સમાન અધિકારો આપવામાં આવ્યા મતલબ પિતાની મિલકતમાં પુત્રનો જેટલા ટકા હક હોય છે એટલા ટકા પુત્રીનો પણ હક ગણવામાં આવે છે નેક્સ્ટ જોઈશું તો વર્તમાન સમયમાં ભારતના કયા રાજ્યમાં સમાન દીવાની કાયદો અમલમાં છે તો ભારતનું એકમાત્ર રાજ્ય છે ગોવા ગોવા રાજ્યમાં યુસીસી લાગુ કરવામાં આવેલું છે મિત્રો પોર્ટુગીઝ સિવિલ કોડ અઢારસો સડસઠ અંતર્ગત આ ગોવામાં સમાન દીવાની કાયદો લાગુ છે નેક્સ્ટ જોઈશું તો મોહમ્મદ અહેમદ ખાન વિરુદ્ધ સાહેબાનો અને અન્ય ચુકાદો સેને સંબંધિત છે આ સમાન દીવાની કાયદા એટલે કે સંબંધિત છે નેક્સ્ટ જોઈશું તો નામ અથવા અટક બદલવાનો અધિકાર કયા અનુચ્છેદ હેઠળ મૂળભૂત અધિકાર છે તો ભારતીય બંધારણના અનુચ્છેદ એકવીસ અનુચ્છેદ ઓગણીસ એક એ અને અનુચ્છેદ ચૌદ હેઠળ મૂળભૂત અધિકાર છે નેક્સ્ટ ક્વેશ્ચન અનુ ભારતીય બંધારના અનુચ્છેદ ચૌદમાં સેની જોગવાઈ કરવામાં આવી છે તો અનુચ્છેદ ચૌદમાં કાયદા સમક્ષ સમાનતા અને સૌને કાયદાનું સમાન રક્ષણની જોગવાઈ કરવામાં આવી છે નેક્સ્ટ ક્વેશ્ચન અનુચ્છેદ એકવીસમાં ભારતીય બંધારના અનુચ્છેદ એકવીસમાં શેની જોગવાઈ કરવામાં આવી છે તો ભારતીય બંધારના અનુચ્છેદ જીવન અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનું રક્ષણની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આઈપીસીની કલમ એકસો ચોવીસનો ઇતિહાસ અને તેની જોગવાઈઓ તેમજ ભારતનું કાયદા પંચની આપણે ચર્ચા કરીશું હું આશા રાખીશ કે યુસીસી રિલેટેડ આ નાનકડો વિડીયો આપણને ગમ્યો હશે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં હવે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય ગરીબ ગુજરાત